नमस्कार मित्रों, हूँ काजल रावाणी, आपनु स्वागत करूँ छू अमारी चैनल में। मित्रों, अपना एक मित्र ए मोकलेली बात आपनी समक्ष रजू करवा जई रिया छे, तो बात ने अंत सुधी सांभळवा विनंती। तो चलो शुरू करिए आजनी बात। हूँ ज्यारे रात्रे घरे पहोंच्यो त्यारे मारी पत्नीए भोजन पीरस्यू। मैं तेनो हाथ मारा हाथ में लीधो अने कह्युं, हूँ तने कंई कहेवा मांगू छूं। ते चुपचाप बेसीने भोजन करी रही हती अने तेनी आँखोमां पीड़ा स्पष्ट दिखाती हती। मने कंई खबर नहोती पड़ती के हूँ तेने केम कही सकीश। मारे अचानक ज तेने कहेवुं पड्युं के मने छूटाछेड़ा जोईए छे। तेणे मने पूछ्युं के छूटाछेड़ा शा माटे। मैं तेनो प्रश्न टाळ्यो अने ते गुस्से थई गई। तेणे चमचो उपाड़ीने फेंकी दीधो, जोरथी बूम पाड़ी कि तमे माणस नथी, ते रात्रे मैं एकबीजा साथे वात करी न हती, ते रड़ती हती। हूँ जाणतो हतो के ते जाणवा मागती हती के छूटाछेड़ा शा माटे। अमारो संबंध तूटवानी अणी पर आवी गयो, परंतु तेना प्रश्नोनो जवाब आपवा मारा माटे अशक्य हतुं। हूँ बीजा कोईना प्रेममां छूं। भारे हैये मैं छूटाछेड़ाना पेपर्स तैयार कर्या, जेमां लख्युं हतुं कि आ छूटाछेड़ाना बदलामां अमारुं घर, मारी कार, मारी कंपनीना 30% शेर લઈ શકે છે। પરંતુ તેણે તે કાગળો જોયા, તેને ટુકડા કરી નાખ્યા। જે સ્ત્રીએ તેના જીવનના 10 વર્ષ મારી સાથે વિતાવ્યા, તે આજે મારા માટે અજાણી બની ગઈ હતી। આ 10 વર્ષ તેણે મારા માટે વેડફ્યા, પરંતુ શું કરું, હું જે બન્યું તેને બદલી શકતો ન હતો, કારણ કે હું મારી પત્ની કરતાં સીમાને વધુ પ્રેમ કરવા લાગ્યો હતો। આખરે તેની ધીરજનો બંધ તૂટી ગયો, તે મારી સામે રડવા લાગી। મારા માટે તેનું રડવું એ તેની મુક્તિ સમાન હતું। બીજા દિવસે ખૂબ જ મોડો ઘરે આવ્યો, તેણે ટેબલ પર બેઠેલી જોઈને કંઈક લખી રહી હતી। મેં રાત્રિનું ભોજન કર્યું ન હતું, તેમ છતાંય હું સીધો મારા રૂમમાં ગયો અને સૂઈ ગયો, કારણ કે હું આખો દિવસ મારી પ્રેમિકા સાથે હતો, મને ઘણું કામ હતું, તેથી હું થાકી ગયો હતો। કદાચ રાત્રે તે જ ટેબલ પર લખતી વખતે સૂઈ ગઈ હતી। સવારે તેણે છૂટાછેડાની શરતો કહી, તે મારી પાસેથી કંઈક લેવા માગતી ન હતી। તેણે છૂટાછેડા પહેલાં માત્ર 1 મહિનાનો સમય જોઈતો હતો। તેણે વિનંતી કરી હતી કે 1 મહિના માટે આપણે બંને એટલું પહેલાંનું જીવન જીવીએ, કારણ કે આવતા મહિનામાં આપણા પુત્રની પરીક્ષા છે, તેથી હું ઈચ્છતી નથી કે આપણા તૂટેલા સંબંધો તેના અભ્યાસ પર અસર કરે। મેં પણ વિચાર્યું કે તે ઠીક કહે છે, પણ તે તો કંઈક બીજું ઈચ્છતી હતી। જે રીતે હું લગ્નના દિવસે તેને ઉપાડીને બેડરૂમમાં લઈ ગયો હતો, તે જ રીતે 1 મહિના સુધી દરરોજ મારે બેડરૂમમાં ઉપાડીને લઈ જવાની હતી। મને લાગ્યું તે પાગલ છે। મેં વિચાર્યું કે આ તો ફક્ત 1 મહિના માટે તો કરવાનું છે ને, માટે મેં તેની શરત સ્વીકારી લીધી। મેં મારી પત્નીની બધી શરત સીમાને કહી, તે પણ હસવા લાગી। આ સમય દરમિયાન હું અને મારી પત્ની કોઈને મળ્યા નહોતા, પરંતુ તે દિવસે જ્યારે હું તેને પહેલી વાર ઉપાડીને બેડરૂમમાં લઈ ગયો, ત્યારે અમને બંનેને ખૂબ જ વિચિત્ર લાગણી થઈ હતી। પાછળથી મારો પુત્ર પણ તાળીઓ પાડી રહ્યો હતો। બીજા દિવસે આ કામ થોડું સામાન્ય અને સરળ થઈ ગયું હતું। મેં જ્યારે તેને ઉપાડી ત્યારે તે મારી છાતી પર હતી અને હું તેની ખુશ્બુનો અનુભવ કરી રહ્યો હતો। એવું લાગ્યું કે ઘણા દિવસો પછી મને સુગંધ આવી રહી છે અને મને ઘણા દિવસોથી તેની હાજરીનો અનુભવ થયો નથી। તે હવે પહેલાં જેટલી નાની નહોતી, તેના ચહેરા પર કેટલી કરજલીઓ દેખાઈ રહી હતી, તેના વાળ સફેદ થઈ રહ્યા હતા। એ જ સ્ત્રી હતી જેણે તેના જીવનના 10 વર્ષ મને સમર્પિત કર્યા હતા, અને 1 મિનિટ માટે મેં વિચાર્યું કે મેં તેની કેવી હાલત કરી નાખી છે। ચોથા દિવસે જ્યારે મેં તેને બાહોમાં ઉપાડી, ત્યારે જૂની આત્મહત્યા પાછી આવવા લાગી। તે જ સ્ત્રી હતી જેની સાથે મેં 10 વર્ષ વિતાવ્યા હતા। 5મા અને 6ઠા દિવસે જૂનો પ્રેમ ફરીથી જાગવા લાગ્યો। મેં સીમાને તેના વિશે કંઈ પણ કહ્યું ન હતું। હવે તેને ઉપાડવાનું સરળ થઈ ગયું હતું। એક દિવસ તે તેની પસંદગીના કપડાં શોધી રહી હતી, પરંતુ તેને કંઈ ખાસ ન મળ્યું। ત્યારે તેણે ઊંડો શ્વાસ લેતા કહ્યું કે મારા બધા જ કપડાં મોટા થઈ ગયા છે। અચાનક જ મને ખબર પડી કે ખૂબ જ પાતળી થવા લાગી હતી, તેથી હું તેને સરળતાથી ઉપાડી શકતો હતો। મને મારા હૃદયમાં એક આંચકો લાગ્યો, તેના હૈયામાં ઘણું દર્દ છુપાવી રહી છે, ખબર નહીં મેં કેવી રીતે આગળ વધીને તેના માથાને સ્પર્શ કર્યો અને જોયું, ત્યારે મારો દીકરો આવ્યો અને કહ્યું, પપ્પા મમ્મીને ઉપાડીને લઈ જવાનો સમય થઈ ગયો છે। તેના માટે તેના પપ્પાને આ રીતે તેની મમ્મીને લઈ જતા જોવું એ જીવનનો અભિન્ન ભાગ બની ગયો હતો। મારી પત્નીએ મારા બાળકને બોલાવ્યા અને જકડીને ગળે લગાડ્યા, મેં મારું મોઢું બીજી તરફ ફેરી દીધું। મને લાગ્યું કે મારે મારો નિર્ણય બદલવો ન જોઈએ। મેં મારી પત્નીને રોજની જેમ ઉપાડીને બેડરૂમમાં લાવ્યો, તેણે પ્રેમથી તેના બંને હાથ મારા ગળામાં મૂક્યા। મેં તેને અમારા લગ્નના દિવસે પણ ચુસ્તપણે પકડી રાખી હતી, પણ તેનું ઓછું વજન મને પરેશાન કરતું હતું। મહિનાના છેલ્લા દિવસે જ્યારે મેં તેને ઉપાડી, ત્યારે મારા માટે એક ડગલું પણ ચાલવું મુશ્કેલ હતું।
અમારો પુત્ર શાળાએ ગયો હતો, હું મારી કારમાં ઓફિસે ગયો અને કાર લોક કર્યા વિના જ કારમાંથી કૂદી ગયો. મને ડર હતો કે એક ક્ષણનો પણ વિલંબ મારું હૈયું બદલી નાખશે ને. હું ઉપર ગયો તો સીમાએ ઓફિસનો દરવાજો ખોલ્યો. મેં તેને કહ્યું, સોરી સીમા, હું મારી પત્નીને છૂટાછેડા આપવા નથી માગતો. તેણે મારી તરફ જોયું અને મારા માથા પર હાથ મૂકીને પૂછ્યું કે તને તાવ નથી ને? મેં તેનો હાથ હટાવીને કહ્યું, માફ કરજે સીમા, હું હવે છૂટાછેડા લેવા માગતો જ નથી. અમારી સાદી સુદા જિંદગી કોઈ કારણસર બોરિંગ થઈ ગઈ હતી. હું તેને ઘણો પ્રેમ કરું છું. હું સીડી ઉતરીને નીચે આવ્યો અને કારમાં બેઠો. આગળ ફૂલની દુકાન પર ગાડી રોકી મારી પ્રિય પત્ની માટે એક સુંદર ફૂલ લીધું. સેલગર્લ્સે પૂછ્યું કે તેને પર શું લખ્યું. મેં હસતા હસતા કહ્યું, હું તને મારા જીવનના છેલ્લા દિવસ સુધી તને ઉપાડીને બેડરૂમમાં લઈ જઈશ. એ સાંજે જ્યારે હું મારા હાથમાં ફૂલ લઈને ઘરે આવ્યો ત્યારે મારા ચહેરા પર સ્મિત હતું. હું ઉપરના માળે મારા રૂમમાં ગયો, પણ ત્યાં સુધીમાં તે મને છોડીને આ દુનિયામાંથી કાયમ માટે જતી રહી હતી. તે ઘણા મહિનાઓથી કેન્સર સામે લડતી હતી, પણ હું ખૂબ જ હારી ગયો હતો. સીમા સાથે મારે જે લફરું હતું તેના પર હું ક્યારેય ખોટું લગાડ્યું જ નહોતું. તે જાણતી હતી કે તે અમને છોડીને ભગવાન પાસે ચાલી જવાની હતી. તે મને ને મારા પુત્રના સંબંધને તૂટવાથી બચવા માગતી હતી. હું તેને છૂટાછેડા આપવા માગતો હતો. તેમ છતાંય તેણે તેના બાળકની નજરમાં મને એક પ્રેમાળે પતિ અને પિતા બનાવ્યો હતો. જીવનમાં નાની નાની બાબતો સંબંધમાં ખૂબ જ મહત્વની હોય છે. મોટું ઘર, મોટી કાર, પ્રોપર્ટી, બેંક બેલેન્સ તે ખુશીનો ભાગ ચોક્કસ બની શકે છે, પરંતુ પ્રિયજનો વિના તેની કોઈ કિંમત જ નથી. એટલા માટે તમારા પ્રિયજન, તમારી પત્ની કે તમારા પતિ, બાળકો માટે સમય કાઢો. દરેક કામ કરો જે તમને એકબીજાની નજીક રાખે છે અને પ્રેમ વધારે કરે છે, તો જ તમે સાચા સુખી દાંપત્ય જીવન જીવી શકો છો. મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારે એક શેર કરવાથી કોઈનું તૂટતું ઘર બચી શકે છે. વાત પસંદ આવી તો લાઇક કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.